અને હવે વાત કરીશું દસ્તાવેજની દોડ વિશે. જંત્રીનો ભાવ વધારો મુલતવી રખાતા સુરતમાં દસ્તાવેજોની નોંધણી શરૂ થઈ ચૂકી છે. ટોકન પદ્ધતિથી કરવામાં આવતા દસ્તાવેજોની નોંધણી એક સ્લોટમાં 37 મિલકત ધારકોના દસ્તાવેજ થઈ રહ્યા છે. રોજ 111 જેટલા દસ્તાવેજો કરવામાં આવી રહ્યા છે. 15 એપ્રિલથી નવી જંત્રી અમલમાં આવી રહી છે. તે પહેલા ફરી એકવાર જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજોની શરૂઆત થઈ છે અને દસ્તાવેજો માટે રીતસરની લાઇનો લાગી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શરૂઆતના સમયે જે રીતે જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ક્રેડાઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ક્રેડાઈ દ્વારા જે રીતે મિટિંગ કરવામાં આવી હતી, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે જંત્રીના જે ભાવ છે તે 14 એપ્રિલ સુધી સ્થગિત કરવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારબાદ ખાસ કરીને વહેલી સવારથી જે દસ્તાવેજનો જે રજિસ્ટર છે તે રજિસ્ટર કરવા લોકો વહેલી સવારથી જ જે કચેરીઓ છે તેમાં જોવા મળી રહ્યા છે. આપની સાથે અહીંના સબ રજિસ્ટર જોડાયા છે. જી સર, વહેલી સવારથી લોકોનો કેવો પ્રતિભાવ છે જે રીતે આ સરકારે નિર્ણય લીધો છે? થોડો રસ રહે છે, બાકી ઓનલાઈન અમારે જે ટોકન સિસ્ટમ છે એ પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. ઓનલાઈન ટોકન આગલા દિવસે જે લોકો મેળવી લે છે. કેટલી ટોકન રોજે રોજ આપવામાં આવે છે લોકોનો કેવો પ્રતિભાવ? ઓવરઓલ 1 સ્લોટમાં 37 છે, ઇસમે ઉસ પ્રકાર 111 ટોકન પર ડે જનરેટ હો રહા હૈ. જો જંત્રીના ભાવ વધશે તો કેટલો ઇફેક્ટ પડશે? મે બી તો આનર સમય બતાવી શકે છે કેટલી ઇફેક્ટ પડી છે. રોજે રોજ ટોકન આપવામાં આવી રહી છે. હું તમને જે ઓફિસ છે તે ઓફિસના અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ. જો આપ જોઈ રહ્યા છો, વહેલી સવારથી જે લોકો છે તે પોતાનો જે દસ્તાવેજની જે નોંધણી છે તે નોંધણી કરવા માટે અહીં આવી રહ્યા છે. આપની સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, વહેલી સવારથી જ આવ્યા છો, શું કહેશો? આ સવારથી 10:30 વાગ્યાના આવી ગયા ઓફિસના ટાઈમે જ તે. શું કહેશો, દસ્તાવેજ જે રીતે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? બધા માટે સારું છે, બધા ગ્રાહકો કે પબ્લિક જે ગણો, બિલ્ડરને પણ સારું પડશે અને આમ આદમીને પણ સારું પડશે કે કોઈ પણ પરિપત્ર જાહેર કરતા પહેલાં 15-20 દિવસ કે મહિનાનો ટાઈમ દેવો જ જોઈએ, તો બધાને સારું પડે. જી, આપની સાથે અન્ય પણ જોડાયા છે. વહેલી સવારથી દસ્તાવેજની નોંધણી, શું કહેશો? સરસ નિર્ણય કરેલો છે, જે સમય આપ્યો છે તે લોકોના હિત માટેનો છે. હવે આવો નિર્ણય થાય ત્યારે પબ્લિકને સાથે રાખીને આવો નિર્ણય લેવા જોઈએ. તો આપે જે રીતે જોયું તે રીતે એક તરફ લોકો લાઇનમાં પણ ઊભા છે, જો કે બીજી તરફ આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જે લોકો છે તે દસ્તાવેજની નોંધણી કરવા માટે આવી પહોંચ્યા છે. આ તમામ એવા લોકો છે જેઓ ટોકન લઈને આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા છે તે નિર્ણયને ક્યાંક ક્યાંક અહીં તમામ લોકો દ્વારા વધાવી લેવામાં આવ્યા છે. જે રીતે સમય આપવામાં આવ્યો છે, આ સમયમાં તેઓ પોતાના જે દસ્તાવેજ છે તે દસ્તાવેજની નોંધણી ભંગ કરાવી રહ્યા છે. કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ, Z Media.